नमस्ते विद्यार्थी मित्रों, वीमळा विद्यालय ई लर्निंगमां तमारुं स्वागत छे। मित्रों, आपणे BA SEM 5 CC 510 मेरेज लाइफ साइकोलॉजीना लेक्चरो चालू छे। मित्रों, अगाउना लेक्चरोमां आपणे लग्न विषेनी जुदी जुदा जे पेरामीटर्स होय छे, लग्न केम करवामां आवे छे, लग्नेनी योग्यताओ, ત્યાર પછી એના સંઘર્ષ, એના વિશે વિવિધ લેક્ચરોમાં આપણે એના વિશે માહિતી મેળવી છે। મિત્રો, આજે આપણે આ વિષયનો છેલ્લો યુનિટ એટલે કે યુનિટ 4 જે છે લગ્નનું સુખ, એમાં આપણે લોભા પ્રશ્નોમાં જોઈશું કે વ્યવહારિક સંઘર્ષ વિશે માહિતી આપો। તો મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે આ પ્રશ્ન અને બે પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, જોઈએ કે વ્યવહારિક સંઘર્ષ એટલે શું, વ્યવહારિક સંઘર્ષ શું છે અને એમાં શું આપણે કરી શકીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવીશું। તો સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી, તો કે માનવ જીવનમાં લગ્નનું ખૂબ મહત્ત્વ છે। લગ્નમાં બે વ્યક્તિ પોતાનો સંસાર માણે છે, આ બંને વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે, કેટલીક બાબતો લગ્નમાં મહત્ત્વની છે, નાની નાની બાબતો વ્યવહારિક સંઘર્ષ ઊભો થાય એવી સંભાવના છે। આ વ્યવહારિક સંઘર્ષ આગળ જતાં છૂટાછેડામાં પરિણમે છે, આમ આ વ્યવહારિક સંઘર્ષની વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે કરી શકાય છે। એટલે કે મિત્રો, લગ્ન એટલે આપણને ખ્યાલ છે કે પતિ અને પત્ની, એક સ્ત્રી અને પુરુષ, જ્યારે સામાજિક ધોરણોથી અને જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે જ્યારે એક છત નીચે રહે છે ત્યારે એને લગ્નની વ્યાખ્યામાં એ આવી જાય છે। મતલબ કે એ લગ્ન કહેવાય કે જેને સામાજિક માન્યતાથી બંને એકસાથે રહે છે, સામાજિક રીતરિવાજ મુજબ એકસાથે રહે છે અને પોતાની સંસાર જીવવાનું સંસારમાં મતલબ કે પોતાનું ગૃહ સંસાર સ્ટાર્ટ કરે છે। એટલે કે મિત્રો, લગ્ન એ એક સામાજિક રીતે માન્યતા મળેલું એક સંસ્થા છે અને જેમાં બે વ્યક્તિ પોતાની મરજીથી પોતાનું જીવન જીવે છે। અને મિત્રો, આ લગ્ન કર્યા પછી ઘણી બધી બાબતોએ, નાની નાની બાબતોએ ઘણા મોટા મતલબ ઘણા મોટું રૂપ ધારણ કરી ઝઘડાઓ અને કંકાસો થતા હોય છે નાની નાની બાબતોએ, અને પરિણામે છૂટાછેડા પરના પણ પ્રશ્નો ઊભા થાય છે। એટલે આપણે જોઈએ છીએ કે અત્યારે કોર્ટ કચેરીઓમાં તેમજ જુદી જુદી વ્યક્તિગત મતલબ કે ખાનગી સંસ્થાઓમાં આ રીતે મેરેજના કાઉન્સેલિંગ થતા હોય છે કે કેમ આ સંઘર્ષને દૂર કરી શકે અને પતિ પત્ની કેવી રીતે પોતાનો સુખી સંસાર જીવી શકે, એના માટે ઘણા પ્રયત્નો થતા હોય છે। તો મિત્રો, આ સંઘર્ષ શું છે એ આપણે આમાં જોઈએ। તો વર્તમાન સમયમાં વધતી જતી વ્યવહારિક જવાબદારીના પરિણામને લીધે સંદેશા વ્યવહાર અને પ્રત્યયની સમસ્યાઓ ઊભી થઈ છે। આ અંગે એક સર્વે થયેલો છે લેડીઝ હોમ જનરલ, જે 1980માં જોવા મળ્યું કે લગભગ 1/3 સ્ત્રીઓએ આર્થિક સમસ્યાઓને લીધે સંઘર્ષની સમસ્યા સતાવતી હતી। બીજા એક સર્વેમાં 1/2 ઉપરની સ્ત્રીઓને શારીરિક અસંતોષની અસક્ષમતાને એક મુખ્ય સમસ્યા ગણાવી, 1/3 યુગલો બાળ ઉછેર, સાસરી પક્ષ અને લગ્ન બહારના સંબંધોને મહત્ત્વ ગણ્યા છે। અહીં સૌથી મોટી સમસ્યા સંદેશા વ્યવહારની હતી, વારંવાર પતિ પત્ની એકબીજાની ફરિયાદ કરતા હતા કે તેઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી। આ પ્રકારના ક્ષેત્રોમાં લગ્ન જીવનને એકબીજા સાથે સમાયોજન સાધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મોટાભાગના યુગલો એકબીજા પાસે નિકટતા અને મૃદુ વ્યવહારને ચંકે છે। પતિ પત્ની એકબીજાની નજીક રહે એટલે સંઘર્ષ તો થવાનો જ છે। હતાશા, ઉશ્કેરાટ, વેરભાવ જેવી બાબતો ભેગી થાય છે અને બંને હાથ પકડીને બેસી જાય તો ગુસ્સો વધે છે। પ્રેમ ગુસ્સાને લીધે કુંઠિત થઈ ગયો હોય છે, પરિણામે તેઓ એકબીજા સાથે એને ચાહવાને બદલે ધિક્કારે છે। યુગલો સંઘર્ષમાં કઈ રીતે પહોંચી વળે, જ્યારે એક સાથી અધિકાર ભાવના પ્રબળ હોય ત્યારે બીજા ઘણા મીઠું ભભરાવે, બે જ જણ વચ્ચે ચમક જરે છે અને ઝઘડો જામે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે। આ સમસ્યાને ઉકેલે મૈત્રીપૂર્ણ વ્યવહારમાં છે, સત્તાની લોકશાહી વહેંચણી મદદરૂપ બને છે, અમુક કામ પતિને સોંપી દેવામાં જેમ કે ઘરમાં ખરીદી, ગૃહ સજાવટ વગેરે જેની સાથે સતત રહેવાનું હોય તેની સાથે વારંવાર સંઘર્ષ તો શો ફાયદો, જો પતિ પત્નીમાં ઉગ્ર મતભેદો હોય તો તે
तो ताण અને સંઘર્ષને દૂર કરવા મુશ્કેલ બની જાય છે. જે પતિ પત્ની જવાબદારી એકસાથે વહેંચી લેતા હોય તો તેમાં ઓછા વ્યવહારિક સંઘર્ષો થાય છે. આ સમસ્યાઓને બૌદ્ધિક રીતે વાતચીત કરી અને વાટાઘાટો કરી ઉકેલી શકાય છે. કેટલીકવાર સંઘર્ષો એકબીજાને પોતાની બાબતમાં વિશેષ સમજણ આપે છે. અમેરિકામાં સદગત પ્રમુખ જ્હોન કેનેડી કહેતા હતા કે ડરીને વાટાઘાટો કરવી નહીં અને વાટાઘાટો કરતાં પણ ડરવું નહીં. સરસ્વતી ચંદ્ર નવલકથાની નાયિકા કુમુદે જેમ ભારતીય સ્ત્રીના લગ્નમાં પડ્યું પાનું નિભાવી લે છે, આથી જ આપણે ત્યાં છૂટાછેડાના બનાવ ઓછા બને છે. પતિ પત્ની વચ્ચે સંઘર્ષ નકામું નથી. પતિ પત્ની એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરે તે સ્વાભાવિક છે. સંઘર્ષમાં પતિ પત્ની એકબીજાને સમજ કેળવવાની તક મળે છે. સંઘર્ષમાં દૂર કરવા માટેની રીતોને અજમાવી જોઈએ. એટલે કે મિત્રો, આપણને આપણી ભારતીય સંસ્કૃતિ કહીએ કે બીજી કોઈ સંસ્કૃતિમાં, બીજા કોઈ ધર્મમાં, દરેક ધર્મ કોઈ એવું નથી કે જ્યાં પતિ પત્ની વચ્ચે સંઘર્ષો ના થતા હોય. પણ સંઘર્ષોને પરિણામે જો સંઘર્ષોને સૂઝબૂઝથી આપણે સંભાળી લઈએ તો સંઘર્ષો વધતા નથી. એટલે કે જો પતિ પત્ની વચ્ચે સંઘર્ષો થવાના ઘણા બધા રીઝનો છે. એકબીજાને ટાઈમ ના આપવો, એકબીજાની ખામીઓને જોવી, એકબીજાની મદદરૂપ ના થવું, બીજાની વાતોને ધ્યાનમાં લઈ અને પોતાના પતિ પત્ની સાથે કંકાસો કરવા. એટલે ટૂંકમાં કે જે પણ સંઘર્ષો ઉદ્ભવે છે એ યા તો બહારના તત્વોનો અંદર ઇન્ટરફેર થવાથી થતો હોય છે અથવા તો અંદરથી સમજનો અભાવ હોય છે. પણ એક વસ્તુ છે કે જેની સાથે તમારે જીવન જીવવાનું હોય એની સાથે સંઘર્ષ કરવાનો તો કોઈ સીધો કોઈ ફાયદો છે જ નહીં. તમારે જીવનભર જોડે રહેવાનું હોય તો તમારે શાંતિ સૂઝબૂઝથી કામ લેવું પડે. એટલે કે ઘણી બધી નાની નાની બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં રાખી અને લગ્ન જીવન સારી રીતે જાય એના માટે આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. જેમ કે એકબીજાને સમજવું, એકબીજાને સમય આપવો, એક નાની નાની બાબતોમાં એકબીજાને ખુશી આપવાની આપણે પ્રયત્ન કરીએ. પછી ઘણા બધા એવા કાર્યો હોય છે, ગૃહ કાર્યો હોય છે, બીજા ઘણા બધા ઘરની અંદર એવા કામો હોય છે જેમાં આપણે પતિ પત્ની એકબીજાની મદદ કરીને એકબીજાને સહકાર આપી શકે છે. એટલે કે ટૂંકમાં નાની નાની બાબતો પર જો ધ્યાન રાખવામાં આવે તો સંઘર્ષથી બચી શકાય છે. સંઘર્ષની વ્યવસ્થાની ગોઠવવી એ જોઈએ તો કે કોઈ પણ પતિ કે પત્ની સંઘર્ષથી બચી શકતા નથી. જેમ કે પતિ મોટી કંપનીમાં નોકરી કરતો હોય તો પત્ની આ ઓફિસમાં હોય તો પતિ પત્ની વચ્ચે સંઘર્ષ તો અવશ્ય થવાનો જ છે, કે જેના કારણે તેઓ સંઘર્ષની વ્યવસ્થા ગોઠવી પડે છે. સંઘર્ષને સ્વીકારો. સંઘર્ષને દૂર કરવા સૌથી પહેલાં સંઘર્ષનો સ્વીકાર કરવો જોઈએ. આ સૂચન દેખાય તેટલું સરળ નથી. પતિ પત્ની સૌથી પહેલાં તો સંઘર્ષને સ્વીકારવા તૈયાર જ હોતા નથી. બંને વચ્ચે ઘરકામ, સામાજિક વ્યવહારો અને અન્ય કોઈ બાબતો અંગે કોઈને કોઈ સંઘર્ષ અવશ્ય થાય છે. કેટલીકવાર તો સંઘર્ષને લીધે એટલી બધી ચિંતા થાય છે કે યુગલોમાં સંઘર્ષ જ નહીં એમ માનવા લાગે છે. અમારે તો બધું સારું છે એવું માનવું ભૂલ ભરેલું છે. આને લીધે બીજાના દોષોને કાઢવાનું વર્તન કંટાળો, ઉદાસીનતા આવે છે. આને બદલે સંઘર્ષ સ્વીકારી તેનો ઉપાય શોધવો જોઈએ. સમસ્યાને ઓળખવી. સમસ્યા ક્યો નથી. પતિ પત્નીના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. પિયરે ખૂબ સાચવ્યા હોય અને પછી સાસરીમાં બરાબર સાચવ્યા નહીં. આપણે ઘણીવાર બીજા પર દોષ ઢોળી દઈએ છીએ. પતિ પત્ની ઘણીવાર ઝઘડી પતિને કહે મને પૂછ્યું કેમ નહીં, આને બદલે તમે એમ કહો કે મને પૂછ્યું નહીં તેથી મને દુઃખ થયું. પ્રશ્નોનો ચુકાદો આપવાનું છોડી દઈ એકબીજાને સમજવા સંભાળવા કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ. બંને સાથે મળીને સમસ્યા ઉકેલનો રસ્તો શોધવો જોઈએ. જેમ કે કુટુંબની આવક ઓછી છે તો પતિને નોકરી કરવી કે નહીં તેનો નિર્ણય બંને સાથે મળીને લેવો જોઈએ. વિકલ્પોનું અન્વેષણ કરો. કોઈપણ સમસ્યાનો ઉકેલ માટે અનેક વિકલ્પો હોય છે. તેમાંથી પોતાના માટે વિકલ્પો શોધ કરવાની હોય છે. જેમ કે પતિ પત્ની બંને રિસાઈ ગયા હોય તો કોણ સારું અને કોણ શરૂઆત કરે તેનો પ્રશ્ન હોય છે. એમાંથી કોઈ પણ વ્યક્તિ અહમને બાજુ મૂકીને શરૂઆત કરે તો પ્રશ્નો ઉકેલી શકે. હું નહીં પણ આપણે એવી ભાવનાને લીધે સહકાર સધાય છે. પ્રેમ હોય તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકેલી શકાય છે. પછી મિત્રો, ત્યાર પછી છે સંમતિ સાધો. પતિ પત્ની બંનેના વિચારો ભાવનાઓ અલગ હોય છે. સંપૂર્ણપણે સંમતિ
સંમતિ શક્ય નથી, પરંતુ પતિ પત્ની બંને બાહ્ય વર્તનની બાબતમાં પરિવર્તન સાથે છે તો સંમતિ સધાય છે. તેમાં બંને પક્ષોના હિતો સારી રીતે સચવાય છે. જો આવી સંમતિને લેખિત સ્વરૂપ અપાય તો ગેરસમજ દૂર થાય છે. પછી મિત્રો છે યોજનાનો અમલ કરો. સમસ્યાના ઉકેલ વિશે બંને સંમતિ સાધી હોય તો બંને તેમ જલ્દીથી અમલ કરો. પતિ કે પત્ની શું કરવાનું, ક્યારે કરવાનું અને ક્યાં કરવાનું વગેરે વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. સમસ્યા વીતી જાય પછી જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. બાળક પહેલું અને પછી આયોજન અલગ હોય છે. ઉપસંહારમાં મિત્રો જોઈએ તો કે આમ વ્યવહારિક જીવનમાં પ્રત્યયન અને સંઘર્ષની સમસ્યાઓ જોવા મળે છે. પતિ પત્ની પોતાના સંઘર્ષને દૂર કરવા માટે સંઘર્ષની વ્યવસ્થા ગોઠવવી પડે જેથી સંઘર્ષને દૂર કરી શકાય છે અને લગ્નને સફળ બનાવી શકાય છે. તો મિત્રો હવે આ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન બે જે છે વ્યવહારિક સંઘર્ષના કારણોને સવિસ્તૃતપણે એ આપણે જોઈશું. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.